જામનગરના લાલપુરમાં ભયાનક ઘટના સામે આવી છે. એક શખ્સે પોતાની પત્ની અને પુત્રનું ગળું કાપી નાખતા બંનેને હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાની ચર્ચા છે. જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો છે. મૃતકના પરિવાર દ્વારા પોલીસ પર આરોપો લગાડવામાં આવતા ખળભળાટ થયો છે. ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પતિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સમગ્ર ઘટનાક્રમ શહેરમાં ચર્ચિત બન્યો છે. જામનગરમાં મોહનનગરમાં ગઈકાલે જામ્યુકોના એસએસઆઈ યુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં આજે જામ્યુકોના અધિકારીઓ તથા કર્મચારીઓએ કલેક્ટર તથા એસપીને આવેદન પાઠવી જવાબદારો વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરી છે. આજરોજ જામનગર મહાનગરપાલિકા ટેકનિકલ યુનિયન દ્વારા ગઈકાલે જે ગુલાબનગરમાં નવનવાલા કેનાલની સફાઈ માટે જે દુર્ઘટના બની એમાં જે એસએસઆઈ ઉપર હુમલો કરવામાં આવેલો હતો અજાણ્યા શખ્સો દ્વારા, જે માટે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર ટેકનિકલ યુનિયન દ્વારા આપવામાં આવેલ છે અને કલેક્ટરશ્રીએ ખાતરી આપેલ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જે જવાબદાર હશે તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. એવી રીતે આજરોજ એસપી સાહેબને અને માનનીય કમિશનરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે ટેકનિકલ યુનિયન દ્વારા. જામનગરમાં વોર્ડ નંબર 4ના નવા ગામ ઘેડ સહિતના વિસ્તારોમાં ચોમાસામાં જલભરાવની સમસ્યાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. સમસ્યા નિવારવા માટે સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાનીમાં સ્થાનિકોએ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી છે, તેમજ નિરાકરણ ન થાય તો આંદોલનની કરવાની પણ ચીમકી આપી છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.